નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું મંડલીયા ભાવિશા ડિવાઇન પબ્લિક સ્કૂલ વોખીરા. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત એમાં ચેપ્ટર બીજું એક ચલ સુરેખ સમીકરણ એમાં સ્વાધ્યાય 2.4 એનો દાખલા નંબર 2. બે ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા છે બીજી સંખ્યા કરતા 5 ગણી છે અને દરેક સંખ્યામાં 21 ઉમેરતા નવી મળેલ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા છે એ બીજી સંખ્યા કરતા બમણી થાય છે. તો આપણે એ બે સંખ્યાઓ છે એ શોધવાની છે. પેલા શું આપેલું છે? બે ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા છે એ બીજી સંખ્યા કરતા 5 ગણી છે, એટલે આપણે બીજી સંખ્યા ધારી લઈએ કે ઈ એક્સ છે. ધારો કે બીજી સંખ્યા એક્સ છે. હવે પહેલી સંખ્યા છે એ બીજી સંખ્યા કરતા 5 ગણી, એટલે 5 વડે ગુણાકાર કરવાનો, એક્સ નો એટલે 5x. તેથી પહેલી સંખ્યા 5x થાય. હવે દરેક સંખ્યામાં 21 ઉમેરતા નવી મળેલ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા છે બીજી સંખ્યા કરતા બમણી. પહેલા આપણે બે સંખ્યામાં 21 ઉમેરી દઈએ. 21 ઉમેરતા પહેલી સંખ્યા 5x વત્તા 21 થાય અને 21 ઉમેરતા બીજી સંખ્યા x વત્તા 21. હવે સંખ્યામાં 21 ઉમેરી દઈએ પછી પહેલી સંખ્યા છે એ બીજી સંખ્યા કરતા બમણી, એટલે આને આપણે 2 વડે ગુણાકાર કરવો પડશે, એટલે 5x વત્તા 21 બરાબર 2 ગુણ્યા x વત્તા 21. 5x વત્તા 21, અહીંયા ગુણાકાર કરીએ, 2 ગુણ્યા x એટલે 2x વત્તા 21 42. 2x આ બાજુ પ્લસ છે, ઓલી બાજુ પ્લસ, આ બાજુ હવે તો માઇનસ. 5x ઓછા 2x બરાબર 42, 21 પ્લસ ઓલી બાજુ જાય તો માઇનસ, 5માંથી 2 જાય તો 3x બરાબર 42માંથી 21 બાદ કરીએ એટલે 21 વધશે, 3x બરાબર 21, એટલે x બરાબર 21/3. 7 3 21, એટલે x બરાબર આવ્યા એક્સ બરાબર 7, જે આપણે બીજી સંખ્યા ધારી હતી, એટલે બીજી સંખ્યા 7 છે ને પહેલી સંખ્યા કેટલી ધારી હતી આપણે? 5x. 5x એટલે 5 × 7, 7 5 35. તેથી તે બે સંખ્યાઓ 35 અને 7 છે. થેન્ક યુ.